नमस्कार मित्रों, આપણી YouTube ચેનલ એડવોકેટ નિતેશ દવેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ લો સિરીઝમાં ચર્ચા કરીશું આઈપીસી ભારતીય દંડ સંહિતા પ્રકરણ 14 અંતર્ગત શું કહેવામાં આવે છે, જાહેર આરોગ્ય વિશેની શું કલમો છે, શું જોગવાઈ છે સજાની, તે બાબતે આપણે ચર્ચા કરીશું। મિત્રો, આજે વિશ્વ એક મહામારીનો સામનો કરી રહ્યું છે જેમાં આપણો દેશ પણ બાકાત નથી। તો એવા જે સંક્રમણ ફેલાય अथवा तो चेपी रोग फैलावो करनार व्यक्ति अथवा तो संस्था अथवा तो कोई पण व्यक्ति द्वारा एवो चेपी रोग फैलावामां आवे तो आपणी भारतीय दंड संहितामां शुं सजानी जोगवाई छे ते बाबते चर्चा करीशुं। मित्रों, हालमां विश्व एक महामारीनो सामनो करी रह्युं छे त्यारे आपणी आईपीसीमां एक चेप्टर नंबर 14 के जेमां जाहेर आरोग्य अंतर्गत कलम 269 અને 270 માં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ અથવા તો સંસ્થા દ્વારા ચેપ લાગે તેવા રોગનો ફેલાવો કરવો અથવા તો તેવું કોઈ પણ કૃત્ય કરવું કે જેનાથી માનવી અથવા માનવીના સમૂહની જિંદગી જોખમકારક સાબિત થાય અથવા જોખમમાં મુકાઈ જાય તો તેવા કૃત્યો સામે શું સજાની જોગવાઈ છે તે બાબતે આજે આપણે સંક્ષિપ્તમાં આ વિડીયોમાં ચર્ચા કરીશું। મિત્રો, कलम 269 માં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જે કોઈ વ્યક્તિ અથવા તો સંસ્થા દ્વારા માનવ સમૂહની જિંદગીને જોખમમાં મૂકવા માટેનું કોઈ પણ એવું કૃત્ય કરવામાં આવે કે જેનાથી ચેપી રોગની સંભાવના વધી જાય અથવા તો એવો કોઈ રોગ ફેલાવવાનું કૃત્ય કરવામાં આવે તો તે જે જીવલેણ રોગ સાબિત થાય છે તેના માટે શું સજાની જોગવાઈ છે તે 270 માં જણાવવામાં આવેલું છે। 269 માં સ્પષ્ટપણે વ્યાખ્યાત કરવામાં આવેલું છે કે જિંદગીને જોખમમાં મૂકે તેવું કોઈ રોગ દ્વેષભાવ અથવા તો જાણી જોઈને અથવા તો ષડયંત્ર રચીને કોઈ પણ એવો રોગનો ફેલાવો કરવામાં આવે કે જેનાથી માનવ સમૂહને જોખમદાયક સાબિત થઈ શકે તો એને માટે સજાની શું જોગવાઈ છે તે કલમ 270 ભારતીય દંડ સંહિતા પ્રકરણ 14 માં જણાવવામાં આવેલું છે કે 3 મહિનાની કેદની સજાથી લઈને 2 વર્ષ સુધીની કેદની સજા, દંડ અને જામીનકારક ગુનો છે, એટલે કે આ ગુનામાં જામીન મળી શકે છે અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ સમક્ષ ચાલવા સમક્ષ ગુનો છે। તો મિત્રો, 3 મહિનાથી લઈને 2 વર્ષ સુધીની કેદની સજા અને દંડ બંનેની જોગવાઈ કરવામાં આવેલી છે। કોઈ પણ રીતે આવા જાતિ આવા જિંદગીને જોખમમાં મૂકે તેવા ચેપી રોગનો ફેલાવો કરવો તે એક દુષ્પ્રેષણ છે અને એક ગુનાહિત કૃત્ય છે જે ભારતીય દંડ સંહિતામાં સ્પષ્ટપણે કલમ 269 અને 70 માં પ્રકરણ 14 અંતર્ગત જણાવવામાં આવેલું છે। તો મિત્રો, આ એક સંક્ષિપ્ત ચર્ચા હતી। ફરી કોઈ નવા વિડીયો સાથે મળીશું। જય હિન્દ, વંદે માતરમ।